ચલો બાળકો ગુડ મોર્નિંગ ચલો આજે બોર્ડ ઉપરથી જોઈને ચોપડી ખોલો તો કઈ ખોલવાની છે કેટલાની ખબર પડે છે ક્યાં કોઈ છે જોઈ તો ચાલો કયો વિષય કલર પાઠ નંબર 9 આપણે સૌ તોફાની પણ શેમાં પોઈન્ટ આપણે સ્વાધ્યાય પોથી માં કે પાઠ્યપુસ્તકમાં કેટલાને યાદ છે ચલો ખોલો બધા મારા હાથમાં બુક દેખાય છે ને કલર નું પાઠ્યપુસ્તક તેની અંદર પેજ નંબર 126 125 ઉપર આપણે કાલે પૂરી નાખ્યું હવે આપણે 126 ઉપર કાલે આપણે છેલ્લે શું પૂર્યું તું કે કઈ વસ્તુ માનવ બનાવી શકે અને કઈ વસ્તુ માનવ ન બનાવી શકે આજે તમને શું કીધું છે જુઓ કે નીચેના કોઠામાં તમને જે કોષ્ટક આપેલું છે ને તેની ઉપર સૂચના છે એ વાંચું છું કે નીચેના કોઠામાં લખો કે ગીતમાં બાળારાજા દરિયા કાંઠે શું શું કરવાના છે અને તમે જ્યાં ગયા હતા ત્યાં શું શું કરેલું શું કરવાનું છે કે ગીતમાં બાળારાજા છે એ દરિયા કાંઠે શું કરશે અને તમે બહાર ગયા હતા ત્યારે તમે શું કરેલું બે અલગ અલગ લખવાનું છે અહીંયા આપણે બાળારાજા નું લખશું કે બાળારાજા આ કરશે છે તમારી ચોપડીમાં આવું અને અહીંયા તમને એક ઉદાહરણ પણ આપેલું છે કઈ રીતે લખવાનું છે તેણે વચ્ચે લખી અને ઉદાહરણ પણ આપેલું છે અને અહીંયા છે એને પોતાનું એટલે કે તમારું પોતાનું લખવાનું કીધું છે કે હું પછી અહીંયા લીટી છે ગયો હતો હવે તમે ક્યાં ગયા હોય એ ટીચરને ખબર હોય ન તમે ક્યાં જાઓ છો એમને ખબર હોય નહીં તો એ તમારે ત્યાં જાતે પૂરવાનું રહેશે કે તમે જ્યાં ગયા હોય ત્યાં તમારે એનું એ પૂરવાનું રહેશે કે તમે ક્યાં ગયા હતા એ તમારે અહીંયા લખવાનું છે મારી સાથે અહીંયા બોર્ડ ઉપર જુઓ તો ખબર પડશે કે તમારે કઈ જગ્યાએ લખવાનું છે તમારી ચોપડીની અંદર તમને આવું કોષ્ટક આપેલું છે કે બાળારાજા આકર્ષે અને બાજુમાં છે બાળારાજા તો ક્યાં જવાના છે દરિયા કાંઠે ગયા હતા ને આપણે એનું જ લખવાનું છે અહીંયા તમે ક્યાં ગયા હતા ને એ આપણે તમારે અહીંયા લખવાનું છે અને અહીંયા તમને ઉદાહરણ તરીકે એક એક વાક્ય પણ લખેલું આવ્યું છે સંખલા છીપલા મીણશે તમને આવું લખેલું આવ્યું છે આ તમારે લખવાનું નથી આ છે તમને લખીને આપેલું છે અને આ બાજુ છે ગોળ ગોળ અહીંયા શું કરશે એનો આપ્યું છે
होड़ी जोई तेना पछी नु मोजा मा दरिया ना मोजा होय ने पेरवाना मोजा नहीं हो दरिया ना मोजा मा रमत रमेला अने छेलू थर्मोकोलनी होड़ी बनावेली थर्मोकोल तमे बधाए जोयुं ज छे जोयुं ने सफेद कलर नुं दाणी दाणी जेवुं आवे छे आपणे घरे जो पंखो होय फ्रीज होय टीवी होय कोई पण नवी वस्तु लीधी होय तो ये खोखानी अंदर व्हाइट कलर नु जे थर्मोकोल दाणी दाणी वाळो निकळे छे एने शुं कहेवामां आवे छे थर्मोकोल तो बाळको छे ए थर्मोकोल नी होड़ी बनावशे चलो आखू कोष्टक छे तमारे लखवानुं छे सारा अक्षरे चलो त्यार पछीना सामेनी लाइन माथी चित्र जोवानुं छे के चित्र जुओ रंगो पूरो अने लखो जुओ આ ચિત્ર તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પુસ્તકની અંદર જો રંગ પૂરેલા છે દેખાય છે તમારી પાસે પણ રંગ છે તો અત્યારે નથી પૂરવાના જ્યારે કલોલનો પીરિયડ પૂરો થઈ જાય ત્યારે તમારે લેશન કરવા બેસો ત્યારે યાદ કરી અને આ ચિત્રની અંદર તમારે રંગ પૂરી નાખવાના છે ચલો ચિત્ર છે એ આપણે ધ્યાનથી જોવાનું છે ત્યારે ચિત્ર આપણને રંગ પૂરવા માટે ખાલી રંગ પૂરવા માટે નથી પૂતળે શું કીધું કે ચિત્ર જુઓ રંગ પૂરો અને લખો એને લખવાનું પણ કીધું છે તો આપણે પહેલા ચિત્રને જોઈએ તેની અંદર શું દેખાય છે કે ટીવી દેખાય છે સોફા દેખાય છે એક ટેબલ છે અને દાદા અને એક છોકરી છે એ બંને શું કરે છે રમત રમી રહ્યા છે છોકરી નાની એવી છોકરી તમને દેખાય છે તે ત્યાં બેઠી છે ખુરશી પર તેની બાજુમાં દાદા બેઠેલા છે અને દાદાની બાજુમાં તે છોકરીની મમ્મી બેસેલી છે તે શું કરે છે તો ફોન જોવે છે અને તેના પપ્પા છે એ ચા લઈને આવે છે ચલો આ ચિત્ર તમને વ્યવસ્થિત લાગે છે કે કંઈ આડાઅવળું લાગે છે ચિત્ર કેવું તમને લાગે છે વ્યવસ્થિત છે કે કંઈ આડાઅવળું આવ્યું છે આની અંદર તમારી ઘરે આવું થાય છે મમ્મી બેઠા હોય ફોન ગુમડતા હોય પપ્પા ચા લઈને આવે એવું થાય છે તમારી ઘરે આમાં ચિત્રમાં જો એવું છે કે મમ્મી ફોન જોવે છે અને પપ્પા ચા લઈને આવે છે આપણી ઘરે આવું હોય ન હોય આપણી ઘરે કોણ ચા લે બનાવે અથવા તો ચા આપે તો મમ્મી મમ્મી ચા બનાવે મહેમાન કોઈ પણ આવ્યું હોય ઘરે કોઈ પણ પીતા હોય ચા તો કોણ ચા બનાવે છે મમ્મી અને સોફા ઉપર કોણ બેઠું હોય પપ્પા અને દાદા આવી રીતે ચિત્ર ક્યારે આપણી ઘરે હોય નહીં આ ચિત્ર છે એ આપણને થોડું ઘણું આડાઅવળું લાગે છે કઈ રીતે કે આ મમ્મી છે ફોન જોવે છે ને પપ્પા તો ચાલે પપ્પા ઘરનું કામ કરે ને મમ્મી ફ્રી છે ને બેઠી છે એવું દેખાય છે ચિત્રમાં આવું ચિત્રમાં છે એ ચિત્ર કેવું લાગે છે આપણને થોડું આડાઅવળું લાગે છે તો આપણે એની પછીનું પેજ જોવાનું છે છેલ્લું પેજ શું કીધું છે કે ચિત્રમાં આ છે તો જુઓ પહેલી જે તમને પાંચ છ લાઈન આપી છે ને એની અંદર તમારે ચિત્રમાં શું છે ને એ આપણે લખવાનું છે તમને એવું કીધું છે કે ચિત્રમાં આ છે ચિત્રમાં જે છે ને એવું આપણે લખવાનું છે એની અંદર શું ખોટું છે એવું નથી લખવાનું પણ ચિત્રમાં જે તમને દેખાય છે એ ચિત્રમાંથી આપણે જોઈ લખવાનું છે પછી તમને ગમતું હોય એમાં તમે લખી શકો છ વાક્યો લખવાના કીધા છે તમને ગમતા હોય એ તમે છ વાક્ય લખી શકો પણ ચિત્રમાંથી જોઈને તમને મનમાં ગમતા હોય એવા ન ચિત્ર જોવાનું અને એમાંથી વાક્ય લખવાના ચલો પહેલું વાક્ય લખો મમ્મી મોબાઈલ જોવે છે છૂટું છૂટું હો દર વખતે કહેવામાં આવે છે સૂચના આપવામાં આવે છે બે શબ્દો વચ્ચે જગ્યા છોડવાની પૂર્ણ વિરામ કરવાનું એટલે આ સૂચના દર વખતે ભૂલાઈ જવી જોઈએ નહીં દિવસ જાય ને સૂચના ભૂલાઈ જાય ઓળધા થતું છે ને એટલે આપણે સૂચના ભૂલી જવાની નથી બે શબ્દો વચ્ચે જગ્યા છોડેલી ચાલો બીજું વાક્ય લખો
આવે છે પપ્પા ચા લઈને આવે છે ત્રીજું વાક્ય બહેન ગેમ રમે છે દાદા બહેન સાથે ગેમ રમે છે બહેન એટલી ગેમ રમે છે નહીં દાદા છે બહેનની સાથે ગેમ રમે છે ત્યાર પછી સોફા સેટ પર મમ્મી અને દાદા બેઠા છે અને છેલ્લું વાક્ય એક ટીવી અને એક ટેબલ છે જો તમને ચિત્ર પરથી વાક્ય લખવાનું કીધું છે તો ફિક્સ નથી કે આપણે આ જ વાક્ય લખી શકીએ આપણે શરૂઆત ચિત્ર પરથી કરી શકીએ કે ભાઈ આ ચિત્ર શેનું આપ્યું છે તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર છે એ કોનું છે તો કે ઘરનું આપણા ઘરે હોય ને દાદા હોય દાદી હોય મમ્મી પપ્પા ભાઈ બહેન ટીવી હોય ટેબલ હોય આ ચિત્ર કોનું છે તો કે ઘરનું તો તમે પહેલું વાક્ય એ પણ લખી શકો કે આ ચિત્ર ઘરનું છે પછી મમ્મી મોબાઈલ જુએ છે પછી આની અંદર હજી કયા કયા વાક્યો નથી એવા કે બહેન છે એ ખુરશી પર બેઠી છે અહીંયા આપણે કેવું કીધું કે બહેન ગેમ રમે છે તો આપણે હજી એક વાક્ય પણ બનાવી શકીએ કે બહેન ખુરશી પર બેસીને ગેમ રમે છે આમાં તમે જે ચિત્રમાં દેખાય છે એ વાક્ય આપણે બનાવી શકો હવે એની નીચે હજી એક સૂચના એટલે શું કીધું કે હવે શિક્ષકના પ્રશ્નોના આધારે તમે જે ફેરફાર કરવાનું કહો તે ઉદાહરણ પ્રમાણે લખો જો મેં કીધું એવી રીતે કે ચિત્રમાં આપણને કંઈક થોડું ઘણું અલગ લાગતું હતું એમાં કંઈક ફેરફાર કરવા જેવું લાગતું હતું ને શું હતું તો પહેલું તમને ઉદાહરણ આપ્યું છે કે દાદા છાપું વાંચતા હોય દાદા છે શું કરતા હોય છાપું વાંચતા હોય એ ટાઈમ તમને કેવો લાગે છે ચા લઈને આવે છે તો આપણે બધાને સવારમાં ચા જોઈએ ને તો સવારમાં ચા જોઈએ તો એ લોકો શું કહેવા માંગે છે કે દાદા છે એ સવારમાં છાપું વાંચતા હોય એવું ચિત્ર હોય તો તે એવો આપણે ફેરફાર ચિત્રની અંદર કરી શકીએ ચાલો હજી વધારાના કયા કયા ફેરફાર કરવાના છે એ હવે આપણે લખવાનું છે કે દાદા છાપું વાંચતા હોય તમને આ લખેલું આપ્યું છે વ્યવસ્થિત લાગશે ત્યાર પછીનું ટેબલ પર
ફેરફાર કરી શકીએ તો જો એ ટેબલ ઉપર પુસ્તક પડ્યા હોય તો સારા લાગે અથવા તો કોઈ પણ ફ્લાવર નો પોટ પડ્યો હોય તો પણ ટેબલ સારું લાગે અને છેલ્લું વાક્ય લખો સોફા સેટ પર પપ્પા અને दादा बेसे जो आवा फेरफार करेला होय तो ए चित्र आपणने व्यवस्थित लागे के मम्मी छे रसोई बनावती होय दादा छापू वाचता होय पप्पा छे टीवी जोता होय बहन चा लईने आवे अने पप्पा अने दादा बन्ने सोफा सेट पर बेसेला होय तो आ चित्र छे ए आपणने थोडुं व्यवस्थित लागे आगळनुं चित्र छे ए आपणने थोडुं अटपटुं लागे छे लागे छे ने चलो एक पेज छे छेल्लुं ए पूरी नाखो ચલા પુરાઈ જાય એટલે કલ્લોલની સ્વાધ્યાય પોથી કાઢવાની છે પાઠ્યપુસ્તક આપણે સૌ તોફાની પાઠ્યપુસ્તકમાં બધું પૂરું થઈ ગયું હવે આપણે કલ્લોલની સ્વાધ્યાય પોથી કાઢશું આ લખાઈ જાય એટલે તેની અંદર પાઠ નંબર 9 આપણે સૌ તોફાની ચલો કાઢો બધા નંબર એકસરખા છે ન તમારે પાઠ નંબર 9 આપણે સૌ તોફાની એ કાઢીને બેસવાનું છે ચલો તેની અંદર જુઓ ગીત ગાઓ કયું આપ્યું છે ગીત વડલા ડાળે વાંદરા ટોળી છે ને વડલા ડાળે વાંદરા ટોળી એ ગીત આપણે પાઠ્યપુસ્તકમાં પણ આવ્યું હતું જો ચિત્રમાં તો તમને વડલો છે એનું ઝાડ દેખાય છે તમને શેનું ઝાડ દેખાય છે વડનું છે વડનું ઝાડ અને એના ઉપર ટેટા છે લાલ કલરના છે ને લાલ કલરના ટેટા અને વડનું ઝાડ ચલો ગીત છે તમારે દરેકે ગાવાનું છે મેં પાઠ્યપુસ્તકમાં હતું ત્યારે ગાઈને બતાવ્યું હતું તમારે બધાને હવે ગાવાનું છે ચલો ગાયું ગીત અને એમાં શું આવ્યું ખબર પડી બે દિવસથી મેં રિવિઝન કરાવ્યું હતું હવે તમારે એક વખત ગાય અને રિવિઝન કરવાનું છે ચલો વાંચજો બધા ગીત ગાવાનું છે ગાતા આપણે એને ગાવાનું ગાતા ન આવડે એને વાંચવાનું પણ તમારે જ વાંચવાનું છે એમાં શું કરે છે વાંદરાઓ વાંદરા ટોળી હોય છે એનો સરદાર કોણ હોય છે સરદારની પાછળ કેટલા વાંદરાઓ હોય છે તે શું શું કૂદે છે શું શું ખાય છે કઈ કઈ વસ્તુઓ નીચે નાખે છે બધું તમને યાદ હશે ને તો હવે સ્વાધ્યાય પોથીની અંદર આવશે હવે હું સીધો પ્રશ્ન નંબર 2 જ બોલીશ સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં ક્રમ લખો પ્રશ્ન નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં ક્રમ લખો હું સીધો ખાનામાં ક્રમ લખી જઈશ અહીંયાથી વાંચું એ
વાંદરા ટોળી ક્યાં હૂપાહૂપ કરતી હતી? અ આંબા ડાળે, બ આંબલી ડાળે, ક વડલા ડાળે. કઈ ડાળે હૂપાહૂપ કરતી હતી વાંદરા ટોળી? તો કે શું કે ક ની અંદર વડલા ડાળે. તો અહીંયા આપણે ક લખશું, વડલા ડાળે આડા એવા ખાનામાં આવે નહીં. આપણે ખાલી ક લખી નાખવાનું. એટલે ક ની અંદર કયો જવાબ છે? વડલા ડાળે. ચલો બીજું, ગુડિયો વાનર કોણ હતો? જો હમણાં જ મેં કીધું હતું ને કે ગુડિયો વાનર કોણ હતો, અથવા તો તમને એવું પૂછાય કે વાનરનો સરદાર કોણ હતો, તો તમે જવાબમાં લખો કે વાનરનો સરદાર ગુડિયો વાંદરો હતો. તો આ ગુડિયો વાનર કોણ હતો? બીજી રીતે પ્રશ્ન પૂછો. અ વાનરનો ચોકીદાર, બ વાનરનો સરદાર, કે ક વાનરનો રખેવા. તો કોણ હતું? વાનરનો સરદાર. તો બે નંબરની અંદર જવાબમાં ખાનામાં લખો બ, બ ની અંદર જવાબ કયો છે? વાનરનો સરદાર. ચલો ત્યાર પછીનો, ગુડિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? ગુડિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? અ 10-12, બ 6-8, કે ક 5-7. ચલો આપો તો જવાબ તમે બધા, અથવા તો તમે બોલો તો ઘરે જો ને બધા, તો ત્યાં બોલો કયા કયા આવે છે, કેટલા વાંદરા આવશે? 10-12, 6-8 કે 5-7, અથવા તો ઉપર ગીત આપ્યું છે ને એમાં પણ આપ્યું છે કે બુઢિયા વાંદરની પાછળ 10-12 વાંદરો આવે છે. કેટલા આવે છે? 10-12. તો ત્રીજા ખાનામાં જવાબમાં લખો અ. ચલો ત્યાર પછીનો ચોથું, વાંદરા શું ખાય છે? અ કેળા, બ બટાકા, કે ક લીંબોળી. ચલો ગીતની અંદર કયો શબ્દ આવ્યો હતો? તો કે લીંબોળી, લીમડાની લીંબોળી, વડના ટેટા અને કેરી, આટલી વસ્તુ ખાય. તો આમાંથી આપણને કયો શબ્દ આપ્યો છે? લીંબોળી. તો ચોથા નંબરની અંદર ખાનામાં આપણે કરશું ક. ચાલો એના પછીનું પાંચ નંબરનું ખાનું, વાંદરા નીચે શું નાખે છે? પાંદડા, બ ગોટલા, કે ક કેરી. શું નાખે છે વાંદરાઓ છે એ શું નીચે નાખે છે? અ પાંદડા, બ ગોટલા, કે ક કેરી. તો આમાં અડધા હશે ને, જેવું તેવું ગીત સાંભળ્યું હશે અથવા તો વાંચ્યું હશે તો એમ કહેશે કેરી આવતું હતું, કે કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે એરખા. તો એમાં અડધા છે ને કેરી લખીને આવશે, ક લખે એટલે કે કેરી. પણ આવું થશે તો એ પ્રશ્નનો જવાબ કેવો થશે? ખોટો. વાંદરા છે કેરી નીચે નાખી દે. તમારી ઘરે કેરી આવી હોય તો તમે કચરાના ડોલમાં નાખી દો નહીં, એને ખાય ને પછી એના ગોઠલા હોય એ તમે ડોલની અંદર નાખો. તો અહીંયા વાંદરા પણ શું કરે છે, શું નાખે છે? કેરી નાખશે કે ગોટલા? તો કે છે કે ગોટલા. તો ગોટલાની અંદર કયો ઓપ્શન છે? બ. પાંચ નંબરની અંદર લખો બ. ચલો ત્યાર પછી પાછળનો પ્રશ્ન જુઓ, આપણે ખાલી અ બ જ લખવાનો હતો, બહુ મોટો પ્રશ્ન નહોતો તો વાર લાગે લખતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિ લખો. તમને ત્યાં આડાવળી પંક્તિ કરેલી આપી છે, એટલે કે જે તમે આગળના બે પાઠમાં ભણી ગયા આડાવળા અક્ષરો હોય એને ગોઠવી અને સીધા કરી અને તમારે વાક્ય બનાવવાનું, એમાં અહીંયા તમને ગીત છે એની પંક્તિ આડાવળી કરેલી આપી છે. તમારે વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી અને જવાબ લખવાનો છે. તમને જે ટેસ્ટ લીધી એની અંદર પણ આવ્યું તો એવું હતું ને, એ વાક્ય હતું, અહીંયા શું છે? પંક્તિ છે. ચલો હું સીધો જવાબ લખીશ. પહેલું છે, શું કીધું છે? ખાય લીંબોળી કેરી લીમડા. શું કીધું છે? કે ખાય લીંબોળી કેરી લીમડા. તો આને આપણે વ્યવસ્થિત ગોઠવવું હોય તો પહેલું તો વડલા ડાળે વાંદરા ટોળી વાળું ગીત આવડવું જોઈએ. તો એને આપણે કઈ રીતે ગોઠવશું? કે પહેલા લખશું લીમડા, લીમડા કેરી ખાય લીંબોળી,
ગોઠવીને લખશું આ પ્રશ્ન આપણે પહેલીવાર આવ્યો ત્યાર સુધી વાક્યો આવતા હતા તો કાવ્ય પંક્તિ આપણે પૂછાતી હતી નહીં હવે આપણે કાવ્ય પંક્તિ છે એ પણ આડી ઓડી કરીને આપી છે તો આપણે એને પણ ગોઠવતા આવડવી જોઈએ જો એક નંબરની છે તમને આડા આવડી છે મે સીધો અહીંયા જવાબ લખ્યો છે તમારે સીધો જવાબ જ લખવાનો છે ત્યાર પછીનું છે ટેટા ખાય વડના ટેટા ખાય વડના તો એને સીધું કરીને લખશું કઈ રીતે કે વડના ખાય ટેટા આ સીધું કરીને સીધો જવાબ લખવાનો છે ત્યાર પછીનું ખાયને કેરી કેરી ખાય હેઠા ગોટલા નાખે જો વ્યવસ્થિત તમે વાંચશો અને યાદ હશે તો જ આ પંક્તિ તમે પૂરી કરી શકશો નકર તો એમ થશે કે આ શું ખાયને કેરી કેરી ખાય હેઠા ગોટલા નાખે આને ઊંધું છે એવું લાગે તમને એણે એવું નથી કહ્યું આપણે ઉપરથી જોઈને જ નીચે લખવાનું છે પણ એક થોડાક આપણે શબ્દોને ગોઠવવા પડે તો સૌથી પહેલું આપણે ઉપરથી જોઈ લખવાનું કેરી કેરી ખાઈ ખાઈને આ બધા જ શબ્દો તમને ઉપર આપેલા છે આપણે એને ગોઠવવાના ગોટલા નાખે બની ગઈ કાવ્ય પંક્તિ આપણે ગીત ની અંદર આવું એવું જ હતું ને કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા અને છેલ્લું ગુલાટો મારે મારે ઠેકડા જૂટા જૂટ કરતા એ છે એ પણ આપણને આડા આવડવું આપ્યું છે આપણે કાવ્ય પંક્તિમાં જે રીતે વ્યવસ્થિત આપવું એ રીતે ગોઠવીને લખવાનું એની અંદર લખો ઠેકડો મારે ઠેકડા મારે અલ્પવિરામ મારે ગુલાટો કરતા જૂટા જૂટ જૂટા જૂટની પાછળ તમે ત્રણ ટપકા આપ્યા તો તમારે કોણ કરવાના ઠેકડા મારે મારે ગુલાટા કરતા જૂટા જૂટ આ છે કાવ્ય પંક્તિ વ્યવસ્થિત આપણે ગોઠવીને લખી ચાલો વ્યવસ્થિત ચારે ચાર લીટી છે એ લખી નાખો લખાઈ જાય એની આગળ ના પ્રશ્ન પર ધ્યાન આપે ચલો ચોથા નંબરનો પ્રશ્ન યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિ શોધીને લખો શું કરવાનું છે તમારે વાંદરો ક્યાં ક્યાં કૂદે છે પહેલું એ કહ્યું છે વાંદરો ક્યાં ક્યાં કૂદે છે આવો પ્રશ્ન પૂછો અને નીચે તમને અહીંયા વાંદરાનું ચિત્ર પણ આપેલું છે અને અહીંયા કેટલાક જવાબ આપ્યા છાપરા છાપરા કૂદે
બે જોડકા જોડવાના ચલો બીજા નંબરનું વાંદરો શું શું ખાય એનું પણ ચિત્ર તમને ખાય છે એનું ચિત્ર આપ્યું છે અહીંયા તમને જવાબ આપ્યા એમાંથી જે જે ખાતો હોય એની સાથે તમારે જોડવાનું હિંગોળી ખાય કેરી ખાય ચીકુ ખાય ટેટા ખાય અને કેળા ખાય આમાંથી વાંદરો કઈ કઈ વસ્તુઓ ખાય તો જો આપણે ગીતમાં તો કયું કયું આવ્યું હતું તો કે લીંબોળી કેરી પણ આવ્યું હતું અને ટેટા પણ આવ્યું કયું હતું તો આપણે એટલી વસ્તુને જોડશું બાકી વાંદરો છે એ તો ઘણું બધું ખાય ટામેટું આપ્યું હોય તો ટામેટું ખાય કેળા આપ્યા હોય તો કેળા ખાય આપણે ગીતમાં આ ત્રણ આપ્યું હતું એટલે લખશું અને લખો લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા અને એની નીચે અજી એક લાઈન એ હેપી ને વચ્ચેની એક લીટી છોડી દેવાની અને ત્યાંથી લખવાનું કેરી કેરી ખાય ખાય ને ગોટલા નાખે કેરી કેરી ખાય ખાય ને ગોટલા નાખે હેઠા આવી બે કાવ્ય પંક્તિ આપણે અહીંયા લખવાની રહેશે ચલો બોર્ડ ઉપરથી જોઈ અને સારા અક્ષરે લખી નાખજો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો થાય છે હવે આગળનું પેજ છે એ આપણે કાલે જોશું